મનનું પ્રેશર ઘટાડવાની વાત છે, મનની તાકાત ઘટાડવાની વાત છે. આ મનની જો તાકાત ઘટી ગઈ તો એની સાથે જ તમારા મનની અસર તમારા શરીર ઉપર વર્તાવાની ઓછી થશે. અને એની માટેનો રસ્તો છે ધ્યાન. નિયમિત ઓછામાં ઓછું અડધો કલાક ધ્યાન થવું જોઈએ. જો આટલું ધ્યાનની પ્રક્રિયા તમે સતત એટલીસ્ટ મહિના સુધી પણ ચાલુ રાખો, મહિના દોઢ મહિના સુધી પણ ચાલુ રાખો, તો આ બધા જ ઇમોશન્સ જે છે એને તમે જોતા શીખશો. પહેલાં જોવામાં પણ તમારું ઘણું બધું દુઃખ દૂર થઈ જાય છે. જેમ 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 આ ઇમોશન્સ વધતા જશે, જેમ જેમ તમારું ધ્યાન વધતું જશે, એમ ઇમોશન્સનો કંટ્રોલ તમારા હાથમાં આવતો જશે અને એ જ જીવનની અંદર સ્ટેબિલિટી લાવશે. અધરવાઇઝ જીવન તો આજે છે અને કાલે નથી, સતત આવશે અને પસાર થશે. તો અત્યારે આપણે હવે અડધો કલાક જેવું ધ્યાન કરીશું. બધાથી બધાને ખબર છે બરાબર ને? તો હવે આપણે ભારતની અંદર વર્ષોથી ચાલી આવી છે જે ઉપનિષદ, વેદ, આ બધા જે ગ્રંથો લખાયા છે એ અનુભવથી લખાયા છે. અનુભવથી લખાયેલા ગ્રંથોને આપણે ફોલો કરીએ છીએ. એક સમય હતો કે ગ્રંથો લખાયા હતા અને એને પૂરેપૂરા ફોલો થતા હતા. સમય બદલાયો છે અને હવે તો કદાચ પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે આપણે પણ એની પર વિશ્વાસ નથી મૂકી શકતા. લખ્યું છે સાચું છે કે ખોટું એ સમજવા માટેનો આપણી પાસે કોઈ રસ્તો પણ નથી. તમે જો ઉપનિષદ કદાચ વાંચવા પ્રયત્ન કર્યા હોય, નક્કી વિચાર્યું હોય કે આપણે ચાલો આ ઉપનિષદ વાંચીએ, તો વાંચ્યા પછી 10-15 બધા વાંચ્યા પછી તમને એવું લાગશે કે આ કંઈ સમજાતું જ નથી, કાં તો આ ખોટું લખ્યું છે અને કાં તો હું નથી સમજી શકતો, બેમાંથી એક. આ પરિસ્થિતિ બધાની જોડે કોમન છે. ઉપનિષદ છે એ આપણા પૂર્વજોએ લખ્યા છે, આપણને રિસ્પેક્ટ છે એમના માટે, પણ શું લખ્યું છે ખબર પડતી નથી. એટલે પછી ઠીક છે, એમણે લખ્યું છે તો જે હોય, એમણે લખ્યું છે મૂકવા પડતું. હકીકત તો એ છે કે જે લખ્યું છે એ સાચું છે, પણ વાંચવા માટેની દ્રષ્ટિ આપણે ઊભી કરવી પડે, કેળવવી પડે. અને આ દ્રષ્ટિ કેળવવાનો અર્થ થયો કે તમને તમારી જાત જોડે રહેતા આવડવું જોઈએ, તમને તમારી જાત જોડે તમારી જાતને સમજતા આવડવું જોઈએ. આપણી હાલત કેવી છે? પાણીમાં પડેલા બોલ જેવી. તમે જો બોલને પાણીની અંદર ડુબાડી દો તો બોલ જે છે ને ઉપર આવવા પ્રયત્ન કરે, ફેંકાય બહાર. તમે જેટલો દબાવ્યો એના કરતા 3 ગણી તાકાતથી એ બહાર ફેંકાય. જો તમે પાણીના બોલને હવામાં રાખો તો પાણી તરફ ખેંચાય. એટલે કે તમે જ્યાં એને મૂકવા માંગો છો ત્યાં એ રહેશે નહીં, પણ જ્યાં મૂકશો એનાથી વિપરીત દિશાની તરફ એ આગળ વધવાનું છે. મનુષ્ય જીવનની પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે કે એને તમે જે પરિસ્થિતિમાં મૂકો એ પરિસ્થિતિની અંદર થોડો સમય રહેવા તૈયાર થશે. હું તમને એમ કહું કે આપણે ક્રુઝ ઉપર 5 દિવસ આવ્યા છીએ તો ધેટ્સ ઓકે, 5 દિવસ હવાય. હું તમને એમ કહું ના ના, આપણે તો અહીંયા લગભગ 6-1 મહિના તો રોકાઈશું. તો તમારો આપણી હાલત કેવી થઈ જાય? પાણીમાં અંદર ડુબાડેલા બોલ જેવી. કે નહીં અહીંયા નહીં, એ તમે મને ગમે જંગલમાં મૂકશો તો ચાલશે, પણ મારે જમીન ઉપર પગ મૂકવો છે. એટલે કે કહેવાની વાત એટલી છે કે મનુષ્યનું મન હંમેશા એ રીતે કામ કરે છે કે જેને જે પરિસ્થિતિમાં તમે મૂકો એનાની અંદર વિરોધાભાસ ઊભો કરશે. ધીસ ઇઝ અ નેચર. વિરોધાભાસ ઊભો થવો એ એનો મૂળભૂત કાર્ય છે. અને તમે ગમે તેવી પરિસ્થિતિમાં મૂકો, સારામાં સારીમાં મૂકો અને ખરાબમાં ખરાબમાં મૂકો, ત્યાં એ વિરોધાભાસ ઊભો કરશે. તમને એ બોર કરી નાખશે કે હવે શું આ વારે ઘડીએ વારંવાર આ વસ્તુ કરવાની, છોડી દો અને આખી જિંદગી આ ચાલે રાખશે. ઇટ્સ લાઈક ફૂટબોલ, કે તમે એને એક ફૂટબોલને એક પ્લેયર લાત મારે ને પછી બીજો લાત મારે ને ત્રીજો લાત મારે, એમ નવી નવી ઈચ્છા ઉત્પન્ન થાય અને ફૂટબોલને લાત વાગતી જાય અને બોલ આખા ગ્રાઉન્ડમાં દોડતો જાય. આ જ પાયા ઉપર આપણું ભારતીય યોગ વિજ્ઞાન, ભારતીય યોગશાસ્ત્ર તૈયાર થયું કે આ તો પરિસ્થિતિ છે, આ મનના મૂળભૂત ગુણધર્મો છે અને આ ગુણધર્મો પ્રમાણે તમારે એને સમજવું પડશે. સમજી અને પછી એની વચ્ચેથી શું નીકળી શકે છે એ કાઢવા પ્રયત્ન કરવો પડશે. તો યોગ અને ધ્યાન એ પાયા ઉપર રચાયું, એની રચના કરવામાં આવી કે જેને કહેવામાં આવે છે આંતરિક યોગ. આંતરિક યોગ એટલે કે તમારે બહારની જેટલી વસ્તુઓ છે એની તરફ ખેંચાવાની જરૂર નથી, બહારની જે વસ્તુઓ છે એને છોડવાની પણ જરૂર નથી.
કારણ કે તમે છોડ્યા પછી તમે વધારે પકડશો. મને યાદ છે કે હું ભાવનગર ગયો તો ભાવનગરની અંદર યોગની અંદર આપણે જે ધ્યાન કરીએ છીએ એની અંદર એક વિદ્યા છે. શું વિદ્યા છે? કે કોઈ વ્યક્તિ દુનિયામાં ના હોય અને તમારે એની ઈચ્છા જાણવી હોય, એ એનો વિકાસ થયો છે કે નહીં એ જાણવું હોય, તેની માટેના તમે વાઇબ્રેશન ચેક કરો તો એ વ્યક્તિ તમને કહી દે કે ઓકે મારી આટલી ઈચ્છા છે પૂરી કરી દો. હું એમના ઘરે ગયો તો એમના ઘરે ગયો ત્યારે એક લગભગ 90 વર્ષના ડોશીમાનો ફોટો હતો. એમણે મને બતાવ્યો કે મારા દાદીમાં હતા અને એમની ઈચ્છા તમે જણાવો. એટલે મેં કહ્યું સારું. એમણે મને ફોટો આપ્યો, મેં વાઇબ્રેશન જોઈ અને એને શું ઈચ્છા છે જાણવા પ્રયત્ન કર્યો, દાદીમાં જોડે કોમ્યુનિકેશન કરવા પ્રયત્ન કર્યો. અને ત્યાં તો દાદીમાએ તરત જ કીધું કે ચા પીવી છે, કંઈ વાંધો નહીં. એટલે મેં તો તરત જ અમને એમના જે ફેમિલી મેમ્બર્સ હતા એમને જાણ કરી. મેં કીધું કે દાદી મને ચા પીવી છે, મને ખબર નથી એમને ચા ભાવતી હતી. જે કે છેલ્લા 5 વર્ષથી નહોતી પીધી. અમે જ્યારે એમણે બાધા લીધી હતી, શું બાધા લીધી કે અમુક અમુક થઈ જાય તો હું ચા પીશ. ઈચ્છા રોજ થાય, લોકો પીતા હોય જોઈને ઈચ્છા થાય, પણ દરરોજ ઈચ્છા એ દબાવે અને પછી એ જ ઈચ્છા પકડાઈ ગઈ. અને જ્યારે દેહ છૂટ્યો ત્યારે બસ બીજું કંઈ નહીં, તમે કંઈ નહીં આપો તો ચાલશે, ચા આપી દો, પણ પછી તો કંઈ હોય નહીં. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ છે કે મનનું કામ છે વિચારોને પકડી લેવાનું, વિચારોની ઇમ્પ્રેશન ઊભી કરવાનું એન્ડ કીપ મૂવિંગ. આ ગતિ ચાલતી રહેશે. તો યોગશાસ્ત્ર એ જ કહે છે કે તમારા જીવનમાં બનતી ઘટનાઓને, તમારા જીવનમાં આવતા વિચારોને તમારે અનુભવવાના છે, જોવાના છે, રિએક્ટ કરવાના છે, પણ દેર શુડ બી નો ઇમ્પ્રેશન. કેમેરો ચાલુ છે પણ કેમેરોની સ્વિચ દબાવો ત્યારે રેકોર્ડિંગ થાય. એટલે કે તમારા અજ્ઞાત મનની અંદર આ બધા છાપો અંદર જાય, પણ જ્યારે તમે સ્વિચ ન દબાવો કેમેરો તો તોય ચાલુ છે પણ એની અંદર રેકોર્ડિંગ થતો નથી. આ રેકોર્ડિંગ નહીં થવાની પ્રક્રિયા એ આપણે સમજવાની છે. રેકોર્ડિંગ થવાની પ્રક્રિયા તો કુદરતે બાય ડિફોલ્ટ મૂકી દીધી છે અને રેકોર્ડિંગ થઈ જ રાખે છે. જેટલું તમારા અજ્ઞાત મનની અંદર જાય છે એ પ્રમાણે તમારા કર્મ બની જાય છે અને કર્મ બહાર આવતા જાય છે. ઇટ ઇઝ અ નેચરલ પ્રોસેસ. કર્મ અંદરથી બહાર આવતા રોકવાનો કોઈ મતલબ નથી. કર્મ બહારથી અંદર જતા રોકી શકો તો અંદરનો કોટા તો આજે નહીં તો કાલે ખલાસ થઈ જશે. અને એની માટે જ ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર વાત કરી સાક્ષીભાવ. સાક્ષીભાવ એટલે કે તમારા જીવનમાં દરેક બનતી ઘટનાઓના તમે માત્ર અને માત્ર સાક્ષી છો અને સાક્ષી જ રહેવાના છો. તમે એવું માની લો કે હું કરી રહ્યો છું તો દેટ ઇઝ યોર પ્રોબ્લેમ. મને યાદ છે કે હું બહુ ટાઈમ પહેલા સાપુતારા જતો હતો. સાપુતારા તમે ગયા છો કોઈ દિવસ? તમે ક્યાં ગયા હતા? બસમાં ને? હા, હું બસમાં ગયો. ગાડીમાં ગયા હતા, બસમાં જવાનું કારણ કહું. બસમાં એટલે કે હું બસમાં મેં બેઠા હતા, ઘણા 25-50 માણસો બેઠા હતા. અને સાપુતારા રસ્તો કેવો, આમ 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 ફરે આમ ફરે પર્વત ઉપર એમ. અને જેટલા પણ લોકો બધા બેઠા હતા બધા જ આમ બારીની બહાર જોયા. આમ ડ્રાઈવર ચલાવતો એક આછો હોય ને એની બહાર આમ જોઈને ધ્યાન રાખે કે ડ્રાઈવર બરાબર ચલાવે છે ને કેમ. કારણ કે એમને સામે રોડ જ ના દેખાય, એવું લાગે કે હમણાં વળાંક ન લીધું તો શું. તો અમે ગયા, એવું નથી કરવું, એના કરતાં હું ધ્યાન રાખું. એટલે ભાઈ તમે ધ્યાન રાખશો તો કાંઈ થવાનું નથી. જો ગાડી પડવાની જ હોય તો તમે ગમે તેટલું ધ્યાન રાખશો, તમે ડ્રાઈવરને કહેશો તો ડ્રાઈવરે તો લઈ જ લીધી હશે. અને તમે ધ્યાન નહીં રાખો તો ફરક પડવાનો નથી. એટલે ફરક ત્યાં નથી પડતો, પણ ફરક ત્યાં પડે છે કે તમે કેટલા કોન્શિયસ થઈ જાઓ છો. આ બધા જ આમ બારીની બહાર આમ જ જોવે. ઊંઘવાનું કહીએ તો કે ના ના એના કરતાં બેઠું છું. તમે ઘણાને જોયા બી હશે કે જે ડ્રાઈવરની સીટની બાજુમાં બેઠા હોય પણ એને ઊંઘ ના આવે. કેમ? કારણ કે એને ડ્રાઈવર ઉપર ભરોસો નથી કે જવા દો ને ભાઈ, આનો કાંઈ ભરોસો નહીં. એના કરતાં હું જાગું છું, કદાચ એને કંઈક તકલીફ થાય તો હું છું ને. એટલે કે કહેવાની મૂળ વાત એટલી કે જીવન પણ કંઈક આ ગાડી જેવું છે, મુસાફરી જેવું છે કે જેની અંદર બધું જ આવે છે, પસાર થાય છે. ઓલરેડી એવરીથિંગ ઇઝ ધેર. તમારા કર્મ પ્રમાણે ઘટનાઓ બનતી હોય છે અને ઘટનાઓ પસાર થતી હોય છે, પણ વી ગેટ ઇન્વોલ્વ ઇન એવરીથિંગ. આપણે દરેક પરિસ્થિતિને ઇન્વોલ્વ થઈએ છીએ અને ત્યાંથી રેકોર્ડિંગ ચાલુ થઈ જાય છે. તો યોગ શું કહે છે કે બસ આ રેકોર્ડિંગની સ્વીચ તમે એમ દબાઈ દો. આજે તમે દબાઈ દીધી તો પછી પૂરું થઈ ગયું, પછી તમારે કંઈ કરવાની જરૂર પડતી નથી.
એટલે કે તમારે સાક્ષી બનવાનું છે, દ્રષ્ટા બનવાનું છે. જો તમે સાક્ષી બની જાઓ છો તો શું થાય છે, આ ઇમ્પ્રેશન્સ બનવી બંધ થઈ જાય છે. તમારું અજ્ઞાત મન ઓટોમેટિકલી બહારથી અંદર જતું નથી, અંદરથી બહાર આવવા માંડે છે. એટલે કે આ તો નેચરલી બોક્સ ખાલી થવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ, પણ આ બંધ થવાની જે વસ્તુ છે, ધીસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધીસ ઇઝ વેરી મચ ડિફિકલ્ટ. આ એટલે કે ડિફિકલ્ટ છે એટલે અઘરી છે, કારણ કે કુદરતની મિકેનિઝમ એટલી બધી મજબૂત અને સ્ટ્રોંગ છે કે જે તમને ઇન્વોલ્વ કરી નાખશે. તમે ભૂખ લાગી હોય ને અને તમે જમવા બેસો, તમે ભૂખ લાગી હોય અને જમવા બેસો ને હું તમને એમ કહું કે તમે રામને યાદ રાખજો, તો જમવા બેસો ત્યારે રામ યાદ આવશે? જમતા પહેલા યાદ હશે, થાળી ભરતા છો ત્યારે યાદ હશે, જ્યારે થાળી પતી જશે ત્યારે યાદ આવશે, પણ જ્યારે વસ્તુ મોઢામાં હશે ત્યારે યાદ આવશે? ધીસ ઇઝ અ લેવલ ઓફ ઇન્વોલ્વમેન્ટ કે જ્યાં આપણે તો ઇન્વોલ્વ જ નથી. આ કુદરતની પ્રક્રિયા છે, કુદરત તમને ઇન્વોલ્વ કરી નાખે છે, પછી કંઈક તમે ખોટું કર્યું. આ જ સિસ્ટમ છે અને યોગ તો એ જ કહે છે કે તમારે કોન્શિયસ એટલું રહેવાનું છે કે સમય જતા તમે જાગતા હો ત્યારે તો જાગો છો, પણ જ્યારે એ પ્રક્રિયાઓની અંદર તમે જાઓ છો કે જ્યાં તમારો પોતાનો કંટ્રોલ નથી ત્યાં પણ જાગવા માંડો છો. ઊંઘની અંદર જાગવાની વાત કરે છે, તમે સુવાની વાત છે તો સુઈ જાઓ, સુયા પછી શું 12 વાગે સુતા, 6 વાગે ઊભા થયા તો વચ્ચે ક્યાં હતા વી ડોન્ટ નો, પણ આ જે સુવાની પ્રક્રિયા છે એની અંદર પણ જાગવાની વાત છે. જો આ વસ્તુ સમજવી હોય તો ગુરુજી સાક્ષી ભાવ અને શિવનેત્ર આ બે પુસ્તકની અંદર એમની જાણકારી આપી છે, તમે ચોક્કસ વાંચો કે રાતે સૂતી વખતે પણ જગાય કઈ રીતે અને શું કરવા જગાય, એમ જાગવું જ શું કરવા છે, પહેલાં તો એ જ પ્રશ્ન થાય. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી છે કે આખું એ યોગ વિજ્ઞાન છે એ અંદર તરફ જવાની વાત છે, અને જો અંદર તરફ જતા આવડી જાય તો પરિસ્થિતિ બહારની ગમે તેવી સારી હોય અને ગમે તેવી ખરાબ હોય, યુ આર સો ફોકસ્ડ ઓન યોર સેલ્ફ, તમે તમારી જાત જોડે એટલા બધા ખુશ છો કે તમને ક્યાંય કોઈ પણ જાતનું બહારનું દુઃખ હોવા છતાં પણ અડી શકતું નથી, અને જેમ દુઃખની વાત છે એમ સુખની વાત પણ છે. તો એની માટેનો સારામાં સારો પ્રેક્ટિકલ રસ્તો છે ધ્યાન. તમારે ધ્યાન કરવાનું છે. ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ ઇટ ઇઝ ટુ મચ કોમ્પ્લિકેટેડ. બહુ ઇઝી એટલે છે કારણ કે એમાં તો કંઈ કરવાનું જ નથી આવતું. હું તમને કહું કે ભાઈ આ મારો મોબાઈલ છે, નવી કંપનીનો મોબાઈલ છે, અને એને તમે ઓપરેટ કરો તો તમારે કંઈક કરવું પડે, અને કરવા માટે તમારે શું કરવું પડે, સમજવું પડે, જોવું પડે, એનું સોફ્ટવેર સમજવું પડે, એની પ્રોસેસ સમજવી પડે. દેટ્સ વાય ઇટ ઇઝ ડિફિકલ્ટ. હું તમને એમ કહું કે આ મોબાઈલ છે એ નવો છે, ગમે તેટલો સારી કંપનીનો છે, મેં અહીંયા મૂક્યો તમારે ખાલી જોવાનો છે, તો આ તો બહુ ઈઝી છે, આમાં તો કંઈ કરવા જેવો નથી. એ જ રીતે જ્યારે તમે ધ્યાન વિશે વાત કરો છો, ધ્યાનની અંદરની પ્રક્રિયા ટુ મચ કોમ્પ્લિકેટેડ, બહુ કોમ્પ્લિકેટેડ છે, જો એને સમજવા પ્રયત્ન કરશો, અને બહુ ઈઝી છે જો એને કરવાનું ચાલુ કરી દેશો. કઈ રીતે ધ્યાન કરવું, આપણા પાસે બે મેમ્બર એવા છે કે જેમણે ધ્યાન નથી જ કર્યું, તો એમને હું એકદમ બેઝિક હિન્ટ આપું છું કે શું શું કરવાનું છે. ટેકનિકલી મેં કીધું એમ મારા માટે બહુ સિમ્પલ છે અને બધા માટે બહુ સિમ્પલ છે, બહુ ડિટેલમાં જશો ત્યાં જ કોમ્પ્લિકેશન થશે. તો આપણે ધ્યાનના મૂળભૂત રીતે 3 ભાગ પાડી દઈએ. પહેલો ભાગ છે મનનો ભાગ, બીજો ભાગ છે શરીરનો ભાગ, અને ત્રીજો ભાગ છે પ્રાણ શક્તિનો ભાગ. સૌથી પહેલા શરીરના ભાગ વિશે વાત કરીએ. શરીરનો ભાગ એટલે કે ધ્યાન દરમિયાન શરીરનું શું કરવાનું, શરીરને કઈ રીતે રાખવાનું, ક્યાં રાખવાનું. તેનો પહેલો રૂલ, તમારું શરીર એકદમ અને એકદમ ઢીલું હોવું જોઈએ. તમે આમ મૂકી દીધું પછી પછી હવે આનો કંટ્રોલ તમારે રાખવાની જરૂર નથી, કારણ કે નથી રાખવાનું. રાખવાનું હોય ત્યારે તમે ભલે ઊભા થઈને ચાલો હરો ફરો જે કરો એ કરો, પણ અત્યારે નથી રાખવાનું, લીવ ઇટ. એમ દરેકે દરેક સ્નાયુ, દરેકે દરેક તાકાત આપણા જે શરીરની જે મસલ્સ છે, આ બધી મસલ્સ એકદમ રિલેક્સ થઈ જવા જોઈએ. આ પહેલી કન્ડિશન છે. બીજી કન્ડિશન છે કે જ્યારે જ્યારે તમે શરીરને હલાવો છો ત્યારે ત્યારે મન પણ હલે છે. તો પહેલું કામ એ કરવું પડે કે શરીરને હલાવવું બંધ કરવું પડે. આ સવારે હું ધ્યાનમાં બેઠો હતો અને સવારમાં લગભગ 6:30 ની આસપાસ હું જ્યારે ધ્યાનમાં બેઠો તો હું તમને કહું છું કે શરીર નહીં હલાવું, પણ આમ કે નામ બેઠો તો આમાં તો હું નથી હલાવતો, પણ આમાં તો બોટ હલાવે, લેટ ઇટ બી, તો એને હલાવા દો તો એનો વાંધો નથી. પણ તમારો પ્રયત્ન ત્યાં આવવો જોઈએ
નહીં તમે કુદરતી રીતે બોટ હલે છે તો હલવા દો, અડધો કલાક કલાક આમ આમ ડોલે રાખતો ડોલવાનું, બીકોઝ વી આર હિયર. મને યાદ એક પ્રસંગ આવે છે, કોનું છે ને, બેંગ્લોર ગયો હતો. બેંગ્લોરની અંદર જતાં અમને 3 દિવસ લાગ્યા હતા. અમે નાના નાના છોકરાઓ હતા, 10મા 11મા 12મા ધોરણના, અને મારા 3 મિત્રો હતા. આ 3 મિત્રો અમે લોકો ખાસ ભાઈબંધ, ત્રણે અમે ત્યાં હતા. બેન્ચીસ ઉપર પણ અમે સાથે બેસીએ અને ટ્રેનમાં પણ સાથે જ બેઠા હતા. 3 દિવસ ગયા, ત્યાંથી અમારે જે ગેમ રમવાની હતી, જે સ્પોર્ટ્સ હતું એ પૂરું કરી અને પાછા આવ્યા, પાછા 3 દિવસ. અને પાછા આવી રાતે આવ્યા અને સવારમાં તો સીધા સ્કૂલે, અને પાછા ફરીથી બેન્ચ ઉપર બેસી ગયા. તો ફરીથી બેન્ચ ઉપર બેઠા હતા અમે, અને તણે તણ અમે મળ્યા. એટલે અમારે સાહેબ કે શું થયું, શું થયું, કઈ નહીં, શું થાય, સીધા બેસો, સીધા થોડી વાર વાત. 3 દિવસ બેઠા બેઠા એવી ટેવ પડી ગઈ, એવી ટેવ પડી ગઈ કે હવે પછી બેઠા બેઠા થાક બી ના લાગે. તમે આમ બેઠ, હું તમને કહું બેવા નામ મળો તો 10 મિનિટમાં તો કહું હવે થાકી જાઓ, હવે તો તમારા મગજે પકડી દો, હલવું જ પડે. અને એક જણ હલે એનો વાંધો નહીં, 3 જણ ત્યાં તો તાકાત 3 ગણી થઈ ગઈ. એટલે તમને વિઝિબલ થવા માંડી, એકલો બેઠો ને આમાં મળતો તો હજી ખબર ના પડે, પણ બધા બેઠા હોય ને હલે ને તો આમ ધાણ. આવું લગભગ 2 દિવસ સુધી ચાલ્યું અમારું મગજ, 2 દિવસ સુધી ટ્રેનમાં હતું. કેવું પકડે, વી ડોન્ટ એક્સપેક્ટ. અહીંયાથી તમે જાઓ છો તો ઓબ્ઝર્વ કરજો તમારી જાતને, કે તમે ચાલતા ચાલતા લહેરાતા લહેરાતા ચાલશો. અહીંયા તો ચાલો જ છો, પણ અહીંયા તો આપણને અઘરું લાગે છે, કેમ કે હવે ટેવ નથી. પણ હવે જ્યારે અહીંયાથી જશો ને ત્યારે ટેવ પડી ગઈ હશે, પછી તમે તમારે લહેરા છો બધા કે આપ્યા. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ છે કે શરીર ઢીલું રાખવાનું છે, બીજી વસ્તુ છે શરીર હલાવવાનું નથી. બેસી ગયા, એની મેળે જે થતું હોય એ થવા દો. તમારું મૂવમેન્ટ, તમારા તરફથી મૂવમેન્ટ થવી જોઈએ, નહીં તમારા સ્નાયુ હલે છે અને તમે મૂવમેન્ટ કરો છો, દેટ ઇઝ સમથિંગ એલ્સ. અને વાતાવરણ તમને કરાવે છે, એ આખી પ્રક્રિયા અલગ થઈ ગઈ. એટલે કે બીજી વાત છે, તમારે શરીર હલાવવાનું નથી. જો શરીર હલાવ્યું તો તમને ધ્યાન લાગી શકવાની શક્યતા નથી. રીઝન, રાતે તમે સુવા જાઓ છો અને રાતે સૂતી વખતે હું તમને એમ કહું કે ભલે તમારે જેટલું ઊંઘવું હોય ઊંઘજો, પણ રાતે સુવો ત્યારે 2 આંગળી આમ અને 2 આંગળી આમ, દર 5 મિનિટે આમ આમ કરવાનું, આમ કરો આમ કરો, ખાલી 5 જ મિનિટે આમ કરવાનું આમ કરવાનું. તમને આખી રાત ઊંઘ આવશે નહીં, અને ઊંઘ આવી ગઈ તો એક વખત આંગળી ઊંચી કર્યા પછી આંગળી નીચી થશે નહીં, પછી તમે જ ગયા, પછી એ હવારમાં. એટલે કે જ્યાં સુધી તમે કોન્શિયસ છો, તમારી જાતને હજી ત્યાં ઊભા રાખવા માંગો છો, ત્યાં સુધી ધ્યાન થવાની શક્યતા છે નહીં. તો એની માટેનો સીધો અને સિમ્પલ રસ્તો છે કે એકવાર બેસી ગયા, એના પછી શરીર હલાવવાનું નથી. તો 10 મિનિટનો સમય છે, 10 મિનિટના સમય પછી તમારું શરીર જે છે ને ઓટોમેટિકલી રિલેક્સની પોઝિશનમાં આવી જાય છે. અને જેવું એ રિલેક્સ થવાની પોઝિશનમાં આવી ગયું, પછી ધીમે ધીમે ગવર્મેન્ટ, એટલે કે ભગવાનની ગવર્મેન્ટનો કંટ્રોલ એમાં આવવા માંડશે. આ ગવર્મેન્ટનો કંટ્રોલ જેવો આવશે પછી તમારે ચિંતા કરવાનો પ્રશ્ન રહેતો નથી. અને એટલે જ ત્રીજો શબ્દ મેં વાપરો હતો કે પ્રાણશક્તિ શું છે, એના વિશે ટૂંકમાં સમજાવીશ. તો ટૂંકમાં કહેવાની વાત એટલે શરીર ઢીલું રાખવાનું, શરીર હલાવવાનું નથી, અને વેરી મોસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ, આંખ બંધ રાખવાની છે, ખબર પડે કે ના પડે. આ 3 વસ્તુ થઈ ગઈ, અને 4થી વસ્તુ એ છે કે તમને શરીરમાં કોઈ કંપન, ડોલન, કોઈ ક્રિયાઓ થાય, હસવું આવે, રોવું આવે, ઘણી વાર ફિલિંગ્સ બહાર આવતી હોય તો રોવાની શરૂઆત થઈ જાય કારણ વગર. તો આ થતું હોય તો થવા દેજો, થાય એમાં વાંધો નથી, નહીં થતું હોય તો કંઈ ચિંતા કરવા જેવું એ નથી, જે થતું હોય એને થવા દેવાનું છે. બીજી વસ્તુ આવે છે મન વિશેની. મનની અંદર વિચાર આવવા એ મૂળભૂત પ્રક્રિયા છે. કેમ વિચાર આવે છે, કારણ કે તમે વિચાર ભોગવવા માટે આવ્યા છો, અને એની જોડે રેકોર્ડિંગ બટન ભગવાને મૂકી લીધું છે, એટલે વિચાર બનાવવા માટે પણ આવ્યા છો, જેથી તમારી પ્રોસેસ જે કન્ટિન્યુઅસ ચાલુ રહે. તમે ક્રુઝમાંથી બહાર જાઓ ને એટલે તમને ટિકિટ આપ, નોટ ટિકિટ, કૂપન આપે કે નેક્સ્ટ ટાઈમ આવો તો $200 ડિસ્કાઉન્ટ. એટલે તમારા, તમારી અંદર રેકોર્ડિંગ ચાલુ હોય કે કઈ વાંધો નહીં, બા $200 તો ડિસ્કાઉન્ટ મળ્યો, એ વખતે આવ, ફરીથી બીજી ટિકિટ આવ. અને અલ્ટિમેટલી ગોઝ ઓન એન્ડ ગોઝ ઓન, એ જ રીતે 2 બાજુ રેકોર્ડિંગ ચાલુ છે. આપણે ધ્યાનમાં અંદરનું છે વધારે બહાર કાઢીએ છીએ, બહારનું છે એનું રેકોર્ડિંગ સ્ટોપ કરીએ
છીએ. ટૂંકમાં વિચારો આવે, અંદરથી બહાર આવે છે ને આવવા દેવાના છે. વિચારો બહારથી અંદર જતા હોય એની તરફ તમારે દુર્લક્ષ રાખવાનું છે, એટલે કે એને સાક્ષી બનીને જોવાનું છે. તમે જુઓ તો એ ભલે, નહીં જુઓ તો એ ભલે, તમે તો આંખ બંધ કરીને બેઠા, કાંઈ ફરક પડતો નથી. તો આંખ બંધ કરીને જ્યારે વિચારોને જોશો ત્યારે વિચાર આવશે અને પસાર થઈ જશે. વિચાર તમને ઇન્વોલ્વ કરવા પ્રયત્ન કરશે, તાકાતથી પ્રેશરથી દબાવવા પ્રયત્ન કરશે. એ દબાવવા જ્યારે પ્રયત્ન કરે ત્યારે બની શકે કે અચાનક ખોવાઈ જાઓ, કઈ વાંધો નહીં, ખોવાઈ જાય એમાંથી ખોટું છે જ નહીં. પણ ખોવાયા પછી ફરીથી તમે જ્યારે પાછા આવો છો ત્યારે યુ શુડ નો કે તમે ગયા હતા અને તમે આવ્યા. તો પછી છેલ્લે એક સમય એવો આવશે કે જેમાં વચ્ચેના ખોવાવાના સમય દરમિયાન પણ તમારી હાજરી હશે. ટૂંકમાં વિચારોને સાક્ષી ભાવે, દ્રષ્ટા ભાવે જોવાના છે. એની અંદર રસ નથી લેવાનો, આવે એને આવવા દેવાનું છે, જાય એને જવા દેવાનું છે. વિચારો મૂળભૂત રીતે ચાર પ્રકારના આવે છે. પહેલો વિચાર છે સારો વિચાર, બીજો વિચાર છે ખરાબ વિચાર, ત્રીજો પ્રકાર છે સારામાં સારો વિચાર, અને ચોથો વિચાર છે ખરાબમાં ખરાબ વિચાર. સારો વિચાર એવો છે કે જેને તમે નિગ્લેક્ટ કરશો તો ચાલશે. ખરાબ વિચાર એવો છે કે હજી એને તમે નિગ્લેક્ટ કરશો તો ચાલશે. પણ હવે પછીની જે બે કેટેગરી છે ને, ધેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તમે સારામાં સારા વિચારને નેગ્લેક્ટ નહીં કરી શકો, ખરાબમાં ખરાબ વિચારને નેગ્લેક્ટ કરી શકશો નહીં. કારણ કે ધીસ ઇઝ ધ લેવલ ઓફ ઇન્વોલ્વમેન્ટ. આ ઇન્વોલ્વ થવાની કુદરતની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ. એ તમને ઇન્વોલ્વ કરવા માંગે છે. તમે આંખ બંધ કરીને બેઠા હોય ને તમને પહેલા વિચાર આવે કે હું આમ થયું તેમ થયું, પછી એકદમ અચાનક વિચાર આવે કે મને 2 મિલિયનની લોટરી લાગી. ફટલે લોટરી લઈ લીધે ને તમે તમારે ક્યાં ફરવા જશો નક્કી કરી નાખીને કદાચ પહોંચી જાઓ. તો ધીસ ઇઝ ધ લેવલ ઓફ ઇન્વોલ્વમેન્ટ, કે આ પ્રકારનો વિચાર આવશે અને તમને તમને સટ લઈને ખેંચશે, ખબર જ નહીં પડે કે ક્યારે ગયા. અને પછી 10-15 મિનિટ બધે ફરીને પાછા આવો ત્યારે ખબર પડે કે લોટરી નથી લાગી ને આપણે ક્યાંય ગયા નથી, આપણે તો અહીં બેઠા છે. કઈ વાંધો નહીં, બે ખૂણા તો પકડ્યા, બે ખૂણા પકડ્યા તો વચ્ચેનો રસ્તો પણ પકડાવવાનો છે. ટૂંકમાં કે આ રીતનું લેવલ ઓફ ઇન્વોલ્વમેન્ટ હશે. શરૂઆતમાં કદાચ બની શકે કે વિચારો આવે તો આવવા દેજો, જાય તો જવા દેજો. તમારે માત્ર દ્રષ્ટા અને સાક્ષી બનીને રહેવાનું છે. આ દ્રષ્ટા અને સાક્ષી બનવાની જે અવસ્થા છે એને સાક્ષીભાવ કહેવાય છે, એને સ્થિર અવસ્થા કહેવાય છે, એને આપણે સાદી ભાષામાં કામનેસ ઓફ માઇન્ડ કહેવાય છે. એટલે કે આ બધા અલગ અલગ નામ છે, પણ આ પ્રક્રિયા જો બની ગઈ તો ધ્યાન દરમિયાન અને ધ્યાન પછીના જીવન દરમિયાન, આખા જીવન દરમિયાન પણ આ અવસ્થા જો આવવા માંડી તો બધી જ પરિસ્થિતિઓ, બધી જ ઘટનાઓ બને છે, પણ બનેની ઇફેક્ટ તમારી ઉપર પડતી નથી. તમે એના માટે પ્રયત્ન કરો છો, પણ પ્રયત્ન કરતી વખતે તમારા શરીરને એનું દુઃખ અને સુખ સહન કરવું પડતું નથી. કારણ કે તમે ઓલરેડી એના કરતાં હાયર સુખની અંદર, હાયર આનંદની અંદર છો, કે જે બંને તમને અસર કરી શકતા નથી. તો એની માટેનો અભ્યાસ છે નિયમિત અભ્યાસ. નિયમિત જેમ જેમ તેમ કરો છો આ પ્રક્રિયા કુદરતી રીતે બનતી જાય છે. અને મેં ત્રીજી વાત કરી પ્રાણ શક્તિ વિશેની. પ્રાણ શક્તિ એટલે કે કુદરતની ઊર્જા, જે તમારામાં મારામાં બધા જીવંત વસ્તુની અંદર છે અને સામાન્ય રીતે એ ડોર્મન પોઝિશનમાં જ હોય છે. આ ક્યારે આગળ વધે, જ્યારે તમે તમારી પોતાની પાસે જવા નાનો સરખો પણ પ્રયત્ન કરો. અને એ જવા માટેનો રસ્તો છે ધ્યાન. ધ્યાન કરશો એટલે તમારી અંદર રહેલી ઊર્જા જે છે, અગ્નિ જે છે, એ વધવા લાગશે. અને જો એ વધી તો તમારે હવે ધ્યાન કઈ રીતે કરવું ને કેવી રીતે કરવું ને એની બહુ ચિંતા કરવા જેવો નથી. ધ્યાન કુદરત તમને કરાવશે. તમારે માત્ર અને માત્ર બેસી રહેવાનું છે. અંદરની પ્રક્રિયા કુદરત પોતે સંભાળવાની શરૂઆત કરી દેશે. એટલે કે આને કહેવાય છે પ્રાણ શક્તિ. તો હવે આપણે ધ્યાનની શરૂઆત કરીશું. થોડું પ્રેક્ટિકલ બહેનોને બતાવી દઉં જે નવા છે એમની માટે. એની અંદર શું કરવાનું છે, સૌથી પહેલાં ઓમનો ઉચ્ચાર કરવાનો. ઓમનો ઉચ્ચાર આપણે 10 વખત કરીશું. કઈ રીતે કરીશું, જો આ રીતે કરવાનો છે. 1 કહું શ્વાસ લેવાનો, 2 કહું એટલે દીર્ઘ ઓમનો ઉચ્ચાર કરવાનો. ઓ આ રીતે આપણે 1 કહું શ્વાસ લેવાનો, 2 કહું એટલે દીર્ઘ ઓમનો ઉચ્ચાર કરવાનો છે. બીજી પ્રક્રિયા છે અનુલોમ વિલોમ પ્રાણાયામ.
અનુલોમ વિલોમ પ્રાણાયામ ની અંદર તમારે ડાબો હાથ લેવાનો છે અંગૂઠો ડાબા નસકરા ઉપર, છેલ્લી બે આંકડે જમણા નસકરા ઉપર, વચલી બે આંકડે અહીંયા આજ્ઞા ચક્ર ઉપર રાખવાની છે. ત્યારબાદ ડાબા નસકરાથી શ્વાસ લેવાનો, ડાબો નસકરો બંધ કરી જમણેથી બહાર કાઢો. આથી જમણેથી શ્વાસ લેવાનો, જમણો નસકરો બંધ કરી ડાબેથી બહાર કાઢો. આ થયું એક અનુલોમ વિલોમ પ્રાણાયામ. આવા આપણે લગભગ 40 પ્રાણાયામ કરીશું. થોડુંક અભ્યાસ કરી લે, બધાને થોડુંક એકદમ ક્લિયર થઈ જાય. ડાબા હાથનો ઉપયોગ કરો અંગૂઠો ડાબા નસકરા ઉપર, છેલ્લી બે આંગળી જમણા નસકરા ઉપર. ડાબેથી શ્વાસ લો, જમણેથી બહાર કાઢો, જમણેથી લો, ડાબેથી બહાર કાઢો. 1 લેફ્ટ સાઈડ થી લો, 2 જમણી બાજુથી કાઢો, 3 જમણેથી બહાર પાછો લો, 4 ડાબેથી પાછો કાઢો. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 તો આ રીતે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના છે. આ અનુલોમ વિલોમ પ્રાણાયામ મૂળભૂત રીતે એટલે કરવામાં આવે છે કે જ્યારે તમે આ પ્રાણાયામ કરો છો ત્યારે તમારી શરીરની અંદર સુષુમ્ના નાડી ચાલુ થઈ જાય છે. આ સુષુમ્ના નાડી ચાલુ થવાથી પ્રાણ શક્તિનો પ્રવાહ એકદમ વધી જાય છે. તમને યાદ હોય તો અથવા તમને ખ્યાલ હોય કે આપણે બધાને કહીએ કે હવે ઇન્ડિયામાં તો બહુ સાધના કરવા જાય, બહુ સાધના કરે. ક્યાં જાય બી સાધના કરવા માટે? તો એ લોકો જાય હિમાલયમાં. હિમાલયમાં બહુ બધા યોગીઓ જણા મેં તેમને ઘણી વાર સાંભળ્યો છે. પ્રશ્ન થાય કે કેમ જાય હિમાલયમાં જ કેમ? તમે ઘરે રહીને કરો ને. વાતાવરણ, પહેલી વસ્તુ કુદરતી વાતાવરણ તો તમને બધે જ મળવાનું છે, હિમાલયમાં જવાની જરૂર નથી. પણ હિમાલયની અંદર જે વાતાવરણ છે, કુદરતનું વાતાવરણ છે, સાથે સાથે પ્રાણ શક્તિનું જે વાતાવરણ છે, એના લીધે તમારી સુષુમ્ના નાડી કુદરતી રીતે નેચરલી ચાલુ થઈ જાય છે, જેની માટે તમારે પ્રયત્ન કરવો પડતો નથી. યુ આર ઓલરેડી એટ ધેટ લેવલ કે જ્યાંથી તમારે શરૂઆત કરવાનું છે. એ જ રીતે પાણીની વચ્ચે પણ કુદરતી રીતે સુષુમ્ના નાડી ચાલુ થઈ જાય છે. આપણે પાણીની વચ્ચે જ કહેવાય, ભલે પાણી માં નથી, પણ તમે આજુબાજુમાં હજારો કિલોમીટર સુધી પાણી દેખાશે ખરું, એના સિવાય બીજું કાંઈ દેખાશે નહીં. અને આ વાઇબ્રેશનથી તમે જુઓ, કદાચ ઓબ્ઝર્વ કરશો તો તમારી સુષુમ્ના નાડી કુદરતી રીતે બની શકે ચાલુ થઈ ગઈ હોય. ડિપેન્ડ અપોન પર્સન ટુ પર્સન. તમે શ્વાસ લો, અહીંયા જ તમે જે શ્વાસ બ્રિધિંગ સિસ્ટમ છે ઓબ્ઝર્વ કરજો, અને જ્યારે તમે ઘરે જાઓ ને ત્યારે એ બ્રિધિંગ સિસ્ટમ ઓબ્ઝર્વ કરજો. આવા જ નેચરલ વાતાવરણમાં પણ તો પણ ત્યાં તો ત્યાં તમારી બ્રીધિંગ સિસ્ટમ ડિફરન્ટ થઈ ગઈ હશે. કારણ કે અહીંયા પ્રાણ શક્તિનો પ્રવાહ સૌથી વધારે હોય છે. પાણીની વચ્ચે, કુદરતી જગ્યાઓમાં, બરફની વચ્ચે કે જ્યાં કુદરતી રીતે સુષુમ્ના નાડી ચાલુ થઈ જાય છે. ત્રીજો પ્રાણાયામ આવે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ પછી જે આવે છે એ છે સોહમ. સોહમની અંદર બે ભાગ છે, નાના સોહમ અને મોટા સોહમ. નાના સોહમની અંદર થોડીક માત્રામાં શ્વાસ લેવાનો, થોડીક માત્રામાં શ્વાસ બહાર કાઢવાનો. શ્વાસ લો ત્યારે હું કહીશ 1, શ્વાસ બહાર કાઢો ત્યારે કહીશ 2. તો કઈ રીતે કરવા કોનું તમને બતાવી દઉં છું. આ નાના સોહમ છે, નાના સોહમની અંદર શ્વાસ લો એટલે મનમાં બોલવાનું સો, બહાર કાઢો ત્યારે મનમાં બોલવાનું હમ. સો હમ, સો હમ. સોહમ એટલે કે હું શિવ છું, છું નહીં, પણ જો થવું હોય તો આ તમારી કલ્પના છે. અને આ કલ્પનાને પકડી રાખશો તો એનો વિકાસ થઈ શકે. ચાની ઉપર આપણે ખરેખર 3 દિવસની શિબિર કરતા હોઈએ છીએ, પણ અત્યારે બેઝિક સમજી લઈએ. આટલું જ કરવાનું છે. નાના સોહમમાં થોડીક માત્રામાં શ્વાસ લેવાનો, મોટા સોહમની અંદર શ્વાસ લેવાનો, તાકાતથી શ્વાસ લેવાનો, એટલો શ્વાસ લેવાનો કે હવે તમે શ્વાસ લઈ ન શકો, અને એટલો શ્વાસ કાઢવાનો કે હવે તમે શ્વાસ કાઢી શકો નહીં. પ્રક્રિયા ફરીથી એ જ, શ્વાસ લો ત્યારે તમારે શું કરવાનું છે, મનમાં બોલવાનું છે સો, બહાર કાઢો ત્યારે મનમાં બોલવાનું છે હમ. તો કઈ રીતે મોટા સોમ કરવા કર તમને બતાવી દઉં છું. બે આ રીતે ઘૂંટણ ઉપર મૂકવાના છે. તો આ રીતે મોટા સોમ કરવાના છે. નાના સોમ માટે કાઉન્ટિંગ આપીશ 1, મોટા સોમ માટે કાઉન્ટિંગ આપીશ ફરીથી 1.
एक बे एक बे मोटा स्वरम एक बे एक बे थोड़ी प्रेक्टिस करी लिए पछी आपणे ध्यान करवानुं चालू करीशुं। आँख बंद करी शरीर ढीलुं मूकी बेसी जाओ। नाना स्वरम एक बे 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 एज रीते मोटा स्वरम एक बे 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 तो आ रीते मोटा स्वरम करवाना छे। आ प्रक्रिया बने स्वरम अने अनुलोम विलोम प्राणायाम जो तमे पहली वक्त करता हो तो भले बधा झड़पथी करता होय पर जो तमे कम्फर्टेबल ना हो तो धीमे धीमे करवाना छे। धीमे धीमे तमारी जातने कम्फर्टेबल करो अने पछी आगळ वधो। तो आ रीते आपणे मोटा स्वरम करवाना छे अने छेल्ले आवे छे खेंचरी मुद्रा। खेंचरी मुद्रानी अंदर तमारे तमारी जे जीभ छे वाळी અહીંયા ઉપર તાળવી અડાડવાની છે અને તાળવી અડાડ્યા પછી અંદર તમે જેટલી લઈ જવા શકો એની માટે પ્રયત્ન કરવાનો છે। આ પ્રક્રિયા એવી છે કે જે તમારા શરીરની અંદર રહેલી બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એને ઇક્વલાઇઝ કરશે, સ્ટેન્ડર્ડ લેવલ ઉપર લાવીને મૂકી દેશે। તમે ગોળી ખાઓ છો તો શું થાય? ગોળી ખાવાથી તમારા શરીરની અંદર એવું મિકેનિઝમ કામ કરવાની શરૂઆત કરે કે જેના લીધે તમારી એ સ્ત્રાવીની અંદરથી અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી એ લિક્વિડ બહાર પડે અને જેના લીધે તમારું શરીર સ્ટેબલ થાય। પરિસ્થિતિ તો એક જ થઈ, અલ્ટિમેટલી ઇમ્પોર્ટન્ટ ઇઝ સ્ટેબિલિટી। આ પ્રક્રિયા ખેંચરી મુદ્રા કરવાથી તમે જ્યારે જીભને વાળો છો ને ત્યારે તમારા માથાના પાછળના ભાગની અંદર મોડ્યુલા ઓબ્લોંગેટા કરીને એક સેન્ટર આવ્યું છે। આ સેન્ટર એવું છે કે જ્યાં તમારી આખા શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ માટેનું કેન્દ્ર છે। આ કેન્દ્ર જો તમે એક્ટિવ કરો તો તરત જ એ તમારા શરીરને સ્ટેબલ કરી નાખશે, તમારા મનને એક વખત સ્ટેબલ કરી નાખશે। અને એટલે જ આપણે આ ક્રિયા લઈએ છીએ કે આ પ્રક્રિયા કરવાથી તમારા મોઢામાં પાણી આવશે। આ પાણી ખાલી મોઢામાં આવે છે એ તો વિઝિબલ છે એટલે, પણ જ્યારે આ પ્રક્રિયા કરશો મોઢામાં પાણી આવશે, સાથે સાથે આખા શરીરની બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એક્ટિવ થવા માંડશે। અને ક્યાં સુધી એક્ટિવ થશે? હાઈપર થઈ ગઈ હશે તો સ્ટાન્ડર્ડ થશે, અને લોઅર થઈ ગઈ હશે તો પણ સ્ટાન્ડર્ડ થશે। એટલે ટેમ્પરરી પીરિયડ ઓફ ટાઈમ તમે શરીરની મૂળ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં આવી જાઓ છો, અને ત્યારે જો તમે ધ્યાન કરો તો તમને એનો લાભ વધારે મળે। ખાસ કરીને જ્યારે તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય, પેટની કાંઈ તકલીફ હોય, ત્યારે તમે આ ક્રિયા જો કરશો ને તો તરત જ એસિડિટી શાંત થઈ જાય છે। તમને એસિડિટી થઈ હોય દવા લો એની પહેલાં એક વખત 1.5 મિનિટ સુધી આ પ્રક્રિયા કરવાની। 5 મિનિટ હું એટલે કહી રહ્યો છું કે જ્યારે તમે કરશો ને ત્યારે તમારા મોઢું એકદમ સૂકું હશે અને મોઢામાં પાણી પડતું જ નહીં હોય, આવતું જ નહીં હોય। આ બાજુ અંદરથી આગ લાગી રહી છે અને ઉપરથી પાણી પડતું નથી તો આગ વધશે। એસિડિટી એટલે કે એસિડ, એસિડ એ અગ્નિ છે, આ એસિડ વધશે, એને શાંત કરવા માટે પાણી આપવો જોઈએ। પણ શરીર જ ઊંધું કામ કરી રહ્યું એ વખતે, તે વખતે તમે કરશો ને તો કામ જ નહીં કરે, એક મિનિટમાં તો કંઈ ખબર જ નહીં પડે। પણ તમે 1.5 મિનિટ કરશો ને તો ધીમે ધીમે અહીંયા મોઢામાંથી તાળવામાંથી પાણીની શરૂઆત થશે। પહેલું ટીપું જેવું અંદર ગયું એટલે તરત જ તમારી એસિડિટીની અંદર 15-20%, 25% જેવી રાહત થવા મળશે, અને ટાઈમ બિંગ ઇટ ગોઝ ડાઉન। ટૂંકમાં આ પ્રક્રિયા તો ત્યારે પણ કરાય છે। તો હવે આપણે શું કરીશું? ધ્યાન કરવાની શરૂઆત કરીએ છીએ। ઓમનો ઉચ્ચાર 10 વખત, અનુલોમ વિલોમ પ્રાણાયામ, સોહમ, ખેંચરી મુદ્રા કરવાની છે। અને ત્યારબાદ જ્યારે હું ખેંચરી મુદ્રા કહું ત્યારે 5 સેકન્ડ માટે, માત્ર 5 સેકન્ડ માટે તમારી બે આંખો જે છે ને આ આંખોને અહીંયા કોન્સન્ટ્રેટ કરવાનું છે। આ રીતે ખેંચી અને બરાબર આ જે સેન્ટર છે આ સેન્ટર ઉપર લાવવાની છે। સેન્ટર ઉપર લાયા પછી એ કેન્દ્ર ઉપર અહીંયાનું જે સેન્ટર બિંદુ છે તમારું ત્યાં માત્ર 5 સેકન્ડ માટે ધ્યાન આપવાનું છે, અને એના પછી આંખને પોતાની મૂળ પોઝિશનમાં મૂકી દેવાની, છોડી દેવાની, અને શરીર અને મન ભગવાનને સોંપીને શાંતિથી ધ્યાનમાં બેસી જવાનું છે। આ શું કરવા કરીએ છીએ આગળ હું તમને કહીશ।
તો હવે આપણે શરૂઆત કરીએ છીએ. આંખ બંધ કરી શરીર ઢીલું મૂકી શાંતિથી બેસી જાઓ.